હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું આપણા ગુજરાતીઓની પારંપરિક રેસીપી કે જે છે ફાફડા. ફાફડાને વાનવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાફડાને તો સાતમ આઠમની સ્પેશિયલ રેસીપી માનવામાં આવે છે. રાંધણછોડના દિવસે બધા જ ઘરમાં ફાફડા તો બને જ છે. ફાફડાને 10-15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. તો ચલો બનાવીએ ગુજરાતીઓના પસંદીના ફાફડા. હવે જ ન્યૂ અને ડિલિશિયસ રેસિપીઝ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો. તો તેના માટે લઈશું ચણાનો લોટ, મેંદાનો લોટ, અજવાઈન, ઘી અને નમક. તો હવે ફાફડા માટેનો લોટ બાંધી લઈશું. તેના માટે ચણાના લોટમાં મેંદાનો લોટ લઈ લઈશું. ત્યારબાદ તેમાં અજવાઈન અને નમક ઉમેરી દઈશું અને ત્યારબાદ મોણ માટે ઘી ઉમેરી દઈશું. હવે બધી જ સામગ્રીઓ મિક્સ કરી અને તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ તેનો લોટ બાંધી લઈશું. હવે લોટમાં મોણ માટે તેલ ઉમેરી દઈશું અને તેને હાથ વડે ટીપી લેવો. તો તૈયાર છે આપણો ફાફડાનો લોટ. હવે આપણે ફાફડા બનાવીએ ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. હવે આપણે તૈયાર કરેલા લોટને ધીમે ધીમે ટીપી અને તેમાંથી ફાફડા બનાવવા માટેના નાના નાના લુવા બનાવી લઈશું. હવે લુવામાંથી નાની નાની પૂરી જેવડા ફાફડા વણી લઈશું. નાના નાના વાળવાથી તે સારી રીતે તળાઈ પણ જાય છે. ફાફડા વણાઈ જાય એટલે તેને એક ન્યૂઝપેપર પર પાથરી દઈશું જેથી તે સારી રીતે અને જલ્દીથી તળાઈ જશે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં ફાફડા તળી લઈશું. ફાફડાને આપણે ચીપિયા વડે ઉછલાવીશું જેથી તેમાં જરા પણ તેલ ના રહે. ફાફડાનો કલર ચેન્જ થવા લાગે એટલે તેને જલ્દીથી તેલમાંથી બહાર કાઢી લેવા, કારણ કે ફાફડાને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે. ફાફડા તળાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા સાતમ આઠમની સ્પેશિયલ રેસીપી ફાફડા.